નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ. નોલેજ હાઈસ્કૂલ અમદાવાદમાં આજ રોજ તારીખ શનિવારના રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેની સાથે સ્કૂલના ટ્રસ્ટી તુષારના હસ્તે આજ રોજ રોબોટિક લેબનું ઉદ્ઘાટન કરી વાલી મિત્રો માટે ખુલ્લી મૂકવામાં આવેલ હતી. રોબોટિક લેબમાં અવનવા અનેક પ્રકારના પ્રોજેક્ટ જે બાળકોએ તૈયાર કર્યા હતા તેની પણ દર્શાવવામાં આવ્યા હતા, જેમાં ઓટોમેટિક એલઈડી ચાલુ બંધ સિરીઝમાં એલઈડી ચાલુ બંધ, 7 સેગમેન્ટ ડિસ્પ્લે ઓટોમેટિક કાર, ડ્રોન, રોબોટિક્સ આર્મ્સ, ઓટોમેટિક સોલર પેનલ, ડાન્સિંગ રોબોટ અને સેન્સરને લગતા જુદા જુદા પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યા. આ સર્વે પ્રોજેક્ટ 1000થી પણ વધુ વિદ્યાર્થી તેમજ વાલી દ્વારા નિહાળવામાં આવ્યા હતા. આપણે નોલેજ સ્કૂલ ખાતે છે. નોલેજ સ્કૂલની અંદર દર બે મહિને વાલી મંડળની એક મિટિંગ બોલાવવામાં આવે છે, જેને લઈને વિદ્યાર્થીઓના ઇન્સ્ટ્રક્શન તેમજ વાલી મંડળને જાણ કરવામાં આવે છે કે શું શું બાળકમાં ખામી છે કે શું તકલીફ છે એટેન્ડન્સની લઈને દરેક વસ્તુ. પણ સાથે સાથે આ મિટિંગની જોડે જ્યારે નોલેજ સ્કૂલ દર વર્ષે કંઈક ને કંઈક નવ પડતી આવે છે, કંઈક ને કંઈક ઉમેરો કરતો હોય છે, તેમાં હાલમાં આપ જોઈ શકો છો આપણે જે જગ્યાએ ઊભા છે રોબોટિક લેબ છે, જે હાલમાં શરૂઆત કરવામાં આવી છે અને એની અંદર વિદ્યાર્થી દ્વારા વિશેષ અવનવું કંઈક કરવામાં આવ્યું છે. તો આપણી પાસે મેનેજમેન્ટના સોફ્ટવેર સર છે, સૌ પ્રથમ આપણે એમને પૂછવાની કોશિશ કરીશું કે તેઓ આ વિશે શું કહેવા માંગે છે. સોફ્ટવેર સર શું કહેવા માંગો છો આ વિશે? વિરાટભાઈ, હું પોતે સાયન્સનો ટીચર છું અને જ્યારે ઘણી વાર છોકરાઓને ક્લાસમાં ભણાવતા હોય છે ત્યારે છોકરાઓને કંઈક ને કંઈક જિજ્ઞાસા જાગી પણ ક્વેશ્ચન્સ આવતા હતા કે સર આપણે ફોનમાં જઈએ તો સેન્સર કઈ રીતે કામ કરતું હોય છે. સેકન્ડલી કે રોબોટિક જે કાર હોય છે, અત્યારે તમને બી ખબર છે ઘણી બધી કાર એવી આવી કે સેન્સિસ હોય જાતે બ્રેક અથવા તો એક્સરસાઇઝનું ડિસિઝન જાતે લઈ લેતી હોય છે, તો એ કઈ રીતે કામ કરતી હોય છે. તો આવા ક્વેશ્ચન્સ જ્યારે આવતા ત્યારે અમે છોકરાઓને કંઈક ને કંઈક રીતે સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ આપણને બી ખબર છે કે પ્રેક્ટિકલ વગર છોકરાઓને આ બધી સમજણ ઓછી પડે. એટલે જ્યારે અમારી મેનેજમેન્ટ કમિટીમાં નક્કી કર્યું કે છોકરાઓને આવા ક્વેશ્ચન્સ આવે છે તો આપણે શું કરાય, તો હાલ ટેકનોલોજી અત્યારે આટલી બધી આગળ વધી ગઈ છે, તમને બી ખબર છે કે ફ્યુચરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો આવી રહ્યો છે. તો તેના માટે આપણે એક નાની એવી રોબોટિક લેબનું ઉદ્ઘાટન કર્યું છે કે જે આપણા ખેડા અને અમદાવાદના પંથકમાં સૌથી પહેલી લેબ હશે કે જે કોઈ પણ સ્કૂલમાં પ્રેઝન્ટ હશે. જોઈ શકો છો દર્શક મિત્રો, ખેડા જિલ્લાની અંદર સૌ પ્રથમ વાર એમના કહેવા મુજબ આવી લેબનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવા લેબની અંદર જ્યારે પોતાનું બાળક એક અવનવું કરે ત્યારે વ્યવહારિક વસ્તુ છે કે માતા પિતાને ગર્વ થાય અને માતા પિતાની છાતી ગદગદી ઉઠે. તો આપણી પાસે વાલી પણ છે તો આપણે એમને પણ પૂછવાની કોશિશ કરીશું. શું નામ છે, શું પરિચય છે? મારું નામ ગોસાઈ અર્ચના છે. મારો બાળક અહીંયા 7th માં ભણે છે. અહીંયા હું નોલેજ હાઈસ્કૂલ એટલે કે ઈચ એન્ડ એવરી ટાઈમ કંઈક ને કંઈક નવું કરી બતાવે છે. એ જ મુજબ આજે અહીંયા જે રોબોટિક્સ લેબ જે જોઈને એમાં બાળકોમાં જે સ્કિલ પડી છે એને ડેવલપ કરીને શિક્ષકોએ ઓટોમેટિક કાર બનાવી છે, પછી ઓટોમેટિક સિરીઝ લાઇટ જાતે બંધ થાય ચાલુ થાય એ રીતના જે બાળકોને જે નવું લાગતું હતું એ કર્યું છે, એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે. વાલી મંડળને પણ આનંદ થાય છે. આપણે વિદ્યાર્થીને પણ પૂછવાની કોશિશ કરીશું. શું નામ છે તમારું? મારું નામ ગોસ્વામી સ્થાન છે. હું 7th માં ભણી રહ્યો છું. આ લેબ વિશે શું કહેવા માંગો છો? આ લેબ તો સારી છે. અહીંયા અમને શીખવાડવામાં આવે કે લાઇટ કેમની ઓટોમેટિક બંધ ચાલુ થાય, ઓટોમેટિક ગાડી કેવી રીતે બનાવે, પોતે ચાલે બ્રેક મારે, અને મધરબોર્ડમાં કેવી રીતે કમાન્ડ ઇનપુટ કરાય અને અસેમ્બલ કરાય કારમાં, એ પણ અમને શીખવાડવામાં. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના સ્કૂલ મેનેજનો એક અનેરો પ્રયાસ છે અને એનાથી વિદ્યાર્થી પણ ખુશ છે, વાલી પણ ખુશ છે અને આવનાર સમયની અંદર આ નોલેજ સ્કૂલ ખરેખર સફળતાના સોપાન સર કરતી સ્કૂલ છે. અને અહીં આગળ બાળકો માટે ભણતર તો દરેક સ્કૂલમાં હોય જ છે, પણ ભણતરની સાથે સાથે ગુજરાતીમાં કહેવત છે કે ઘડતર હોવું પણ એટલું જ જરૂરી છે અને કહેવાય છે કે માતા પિતા પછી જો કોઈ ગુરુ હોય તો તેનો શિક્ષક છે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન આ નોલેજ સ્કૂલની અંદર રાખવામાં આવે છે. તો ખરેખર સમગ્ર અમદાવાદ તાલુકો અત્યારે ગર્વ લઈ રહ્યો છે કે નોલેજ સ્કૂલે સૌ પ્રથમ ખેડા જિલ્લાની અંદર આ રોબોટિક લેબની શરૂઆત કરી છે અને આગળ પણ વિદ્યાર્થીઓ કંઈક એવું અવનવું કરશે એવું એમનું કહેવું છે. આમ નોલેજ સ્કૂલ ખાતે આ એક સુંદર આયોજન અને એક નવી સફળતાનો સોપાનની અંદર ઉમેરો કરતું આ એક લેબની શરૂઆત કરી છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરામ લેતા મેં દબાવ.